अंबाजी भादरवी पूनमना मेळामां स्वच्छता माटे सेवा केम्पो वच्चे स्पर्धा योजाशे, जेमां सौथी स्वच्छ सेवा केम्पने अंबाजी मंदिर अने वहीवटी तंत्र तरफथी एवोर्ड आपवामां आवशे। त्यारे विश्व प्रसिद्ध यात्राधाम अंबाजी खाते दर वर्षे योजातो भादरवी पूनमनो महामेळो आ वर्षे तारीख 23 થી 29 સપ્ટેમ્બર 2023 दरमियान योजाशे। आ महामेळाना आयोजन माटे जिला वहीवटतंत्र द्वारा अत्यारथी तड़ामार तैयारी चाली रही है। त्यारे आ वर्षे मेला में स्वच्छता पर विशेष भार मुकवामां आव्यो छे। श्री आराशुरी अंबाजी माता देवस्थान ट्रस्टना चेरमेन कम बनासकांठा जिला कलेक्टर वरुण कुमार बरनवाले मीडिया ने माहिती आपता जणाव्युं के अंबाजी भादरवी पूनमना मेला में दर वर्षनी जेम अलग अलग सेवा केम्पो सेवा माटे आवे छे। तेमणे कह्युं કે આ વર્ષે અંબાજી ભાદરવી પૂનમના મેળામાં એક નવીન પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં સ્વચ્છતા માટે તમામ સેવા કેમ્પો વચ્ચે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। તેના માટે અંબાજીના તમામ વિસ્તારને 5 અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે અને તેના સુપરવિઝન માટે 5 ટીમો પણ બનાવવામાં આવી છે। સ્વચ્છતા માટે લગભગ 11 જેટલા માપદંડ નક્કી કરવામાં આવ્યા છે, જેના આધારે દરેક સેવા કેમ્પનું એસેસમેન્ટ અને રેન્કિંગ કરવામાં આવશે અને એમાં જે સૌથી સ્વચ્છ સેવા કેમ્પને અંબાજી મંદિર અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી એવોર્ડ આપવામાં આવશે। ત્યારે આ વર્ષે અંબાજી મેળો પ્લાસ્ટિક મુક્ત થાય તેના માટે અપીલ કરતા કલેક્ટરે કહ્યું કે સેવા કેમ્પો અને યાત્રાળુઓ દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવામાં આવે અથવા તો ઓછામાં ઓછો કરવામાં આવે, અને જો પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જરૂરી લાગતો હોય તેવા સંજોગોમાં બાયો ડિગ્રેડેબલ પ્લાસ્ટિક કે જે જીપીસીબીની વેબસાઇટ પર ઉપલબ્ધ હોય તેનો જ ઉપયોગ કરવો જોઈએ। આગામી 23 તારીખથી ભાદરવી પૂનમનો મેળો શરૂ થવાનું છે અને દર વર્ષની જેમ આ વખતે પણ ઘણા બધા સંસ્થાઓ સેવા કેમ્પ રાખવાના છે। એક નવીન પ્રયોગ તરીકે આ વર્ષે જિલ્લા વહીવટતંત્ર દ્વારા બધા સેવા કેમ્પ્સ વચ્ચે એક સ્વચ્છતાની પ્રતિયોગિતાનું આયોજન કરવા માટે નક્કી કરવામાં આવેલ છે। તમામ જે વિસ્તાર છે એને 5 અલગ અલગ ઝોન્સની અંદર ડિવાઈડ કરવામાં આવેલ છે, એના માટે 5 અલગ અલગ ટીમોને બનાવવામાં આવ્યા છે। લગભગ 11 જેટલા મુદ્દાઓ અમે નક્કી કર્યા છે, જેના આધારે દરેક સેવા કેમ્પનું અસેસમેન્ટ કરવામાં આવશે અને સમયાંતરે એને રેન્ડમ વિઝિટ કરીને સેવા કેમ્પ્સની રેન્કિંગ કરવામાં આવશે અને એમાં જે સૌથી સ્વચ્છ સેવા કેમ્પ્સ હશે મંદિર તરફથી અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી એને એવોર્ડ્સ પણ આપવામાં આવશે। આપણે આ વર્ષે અંબાજીનો જે મેળો છે એ ક્લીનલીનેસ સાથે અને ઇકો ફ્રેન્ડલી વેમાં પૂરું થાય એના માટે અમે બધાને અપીલ પણ કરીએ છીએ કે પ્લાસ્ટિકનો ઉપયોગ મિનિમમ કરવામાં આવે, બને ત્યાં સુધી બાયોડિગ્રેડેબલ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે, અને જો પ્લાસ્ટિકનું ઉપયોગ કરવું જરૂરી લાગતું હોય એવા સંજોગોમાં આજની તારીખે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક્સ પણ આવે છે જીપીસીબીના વેબસાઇટ ઉપર, સીપીસીબીના વેબસાઇટ ઉપર એ બધા સપ્લાયર્સની લિસ્ટ અવેલેબલ છે। તો હું બધા આયોજકો અને બધા લોકોને અપીલ કરીશ કે એવા સપ્લાયર્સ જે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક્સ બનાવે છે એમના પાસેથી પ્લાસ્ટિક્સનો ઉપયોગ કરી શકાશે।